વલસાડમાં ટુરિસ્ટ એસોસિએશન દ્વારા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અને અનોખો વિરોધ દર્શાવાયો. જુઓ વિડીયો. વલસાડના ટુરિસ્ટ એસોસિએશન અને ટેક્સી એસોસિએશન દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે એક અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં ટુરિસ્ટ એસોસિએશન અને ટેક્સી એસોસિએશનના લોકોએ જમ્મુ કાશ્મીર અને અમરનાથના પ્રવાસે જવા માટેનો વિરોધ કર્યો હતો, જેનાથી જમ્મુ કાશ્મીરના લોકોને પ્રવાસીઓ પાસેથી મળતી આવક બંધ થશે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેના માટે વલસાડ જિલ્લા એસોસિએશન લક્ઝરી બસ, વલસાડ લક્ઝરી એસોસિએશન ટેક્સી બસ, ટેક્સી એસોસિએશન મળીને અમે એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ અને એમને જડબાતો જવાબ મળવો જોઈએ. જો અમે સરકારની સાથે છે તો અમે એકદમ નિંદીય હુમલો કરેલો છે, એ વખોડવા લાયક છે. તરફથી જાહેર કરવામાં આવે છે કે જમ્મુ કાશ્મીરના પ્રવાસે કોઈ પણ નહીં જશે, અમરનાથ જવું નહીં. જ્યારે એ લોકોને ભૂખમરો થશે ત્યારે ખબર પડશે આતંકવાદીઓને કે કેમ ભારતના પૈસા ઉપર તાકાત અમે વાપરી રહ્યા છીએ. તો આજ પછી કોઈએ જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરવો નહીં. જય હિન્દ, જય ભારત. અમરનાથ જવું નહીં કોઈએ.